નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ચોટીલા તાલુકાના ખાટરડી અને ડાકલા ગામમાંથી એસઓજી પોલીસ દ્વારા રાજ્યનો સૌથી મોટો દરોડો પાડી 79 લાખનું અફીણનું વાવેતર ઝડપી પાડ્યું. 6 આરોપીઓને ઝડપ્યા. પાવાગઢ રોડ ઉપર વધુ એક ટ્રેક્ટર ભૂગર ગટર યોજનાના ખાડામાં ફસાયું. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કારકિર્તિ માર્ગદર્શન સેમિનાર અને મોટિવેશન કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત સરકારી હોમિયોપેથિક દવાખાનું બાજુમાં જ વિશાળ જગ્યામાં શિફ્ટ કરવામાં આવતા નગરજનોમાં ખુશી. તો તાલુકા હેલ્થ ઓફિસર સહિત નગરના અગ્રણીઓ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના 68,500થી વધુ ગરીબોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત સરકારી હોમિયોપેથિક દવાખાનું બાજુમાં જ વિશાળ જગ્યામાં શિફ્ટ કરવામાં આવતા નગરજનોમાં ખુશી. તો તાલુકા હેલ્થ ઓફિસર સહિત નગરના અગ્રણીઓ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના 68,500થી વધુ ગરીબોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવી. પાલનપુર ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે, ત્યારે અરવલ્લીના નાનકડા એવા નંદોદ ટાડાનો વતની ભાવેશ વંજારા હાલ યુક્રેનમાં ફસાયેલો છે. ત્યારે હાલની ભયજનક પરિસ્થિતિમાં પોતાના વતન પરત આવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે. ત્યારે ભાવેશ વંજારાના પરિવારજનો સાથે વાત કરીને વેદના સાંભળી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. શ્રી NS કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો. સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.
રશિયા યુક્રેન યુદ્ધથી સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી વધુનો કડાકો, 7 લાખ કરોડ ડૂબ્યા. રાજકોટ ભાજપ નેતાના દીકરા અને માર્કેટ યાર્ડના ડિરેક્ટર જીતેન્દ્ર સખિયાએ દવા પીધી. રશિયાના રાષ્ટ્રપતિએ કરી યુદ્ધની જાહેરાત. રાજધાનીમાં ક્રુઝ બેલિસ્ટિક મિસાઇલોથી એટેક. ભાજપે ટિકિટ ના આપી તો મહિલા સાંસદનો પુત્ર પહોંચી ગયો અખિલેશ કેમ્પમાં. તામિલનાડુની સ્થાનિક ચૂંટણીમાં બીજેપી ત્રીજા નંબરે આવી જતા રાહુલ ગાંધીએ માળ્યો ટાણો. વિશ્વમાં સૌથી મોટું ત્રીજા નંબરનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું ભારત. રાણકી વાવ ઐતિહાસિક નજરાણું, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા સીએમ ભૂપેન્દ્ર પટેલ. અમદાવાદમાં મિશન ગ્રીન અંતર્ગત સીએનજી અવેરનેસ ડ્રાઈવનું આયોજન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.